વિદ્યાનગર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન ધોરણ એકના વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ આજે આપણે સામાન્ય જ્ઞાન વિશે ભણીશું અને સમજીશું તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પેજ નંબર અડત્રીસ જોઈતા હતા હવે પેજ નંબર ઓગણચાલીસ ઉપર પાઠ જોઈશું અઢાર નામ આપો તો આજે આજે નામ આપો એ પાઠ વિશે આજે આપણે ભણીશું અને સમજીશું તો ચાલો પ્રશ્ન એક અહીં કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે શું કે છે અહીંયા કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો અને તમે જે સા જે સા સોરી તમે શાળામાં જે વસ્તુઓ જોઈ હોય તેની પાસે સાચાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી અને બોક્સમાંથી પસંદ કરીને આપણે ખાલી જગ્યાઓ લખવાની લખવાની છે અને શાળામાં જે વસ્તુઓ હોય તેની પાસે શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે તો અહીંયા અહીં ચિત્રો આપ્યા છે એ ચિત્રોના નામ પણ અહીંયા આપ્યા છે તો ચલો નામ પહેલાં જોઈ લઈએ આપણે બેન્ચ કાંસકો ટેબલ લેમ્પ છત્રી ડોલ ચોક ટેબલ નોટબુક ફૂલદાણી બ્લેકબોર્ડ ખુરશી પુસ્તક હવે ચિત્રો અહીંયા આપેલા છે તો ચિત્રો પણ જોઈ લઈશું આ શું કહેવાય પુસ્તક છત્રી નોટબુક ફૂલદાણી બેન્ચ ડોલ ચોક બ્લેકબોર્ડ કાંસકો લેમ્પ ટેબલ ખુરશી તો હવે આપણે શું કરવાનું છે ખાલી જગ્યામાં ખાલી જગ્યાઓ હવે અહીંયા જોઈને આપણે લખવાની છે અહીંયા આપેલા છે નામ તેમાં જોઈને આપણે અહીંયા શું કરવાનું છે બોક્સમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે તો એક નંબર તો આ શું છે પુસ્તક તો અહીંયા લખવાનું છે આપણે પુસ્તક તો પુસ્તક ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ શાળામાં તો અહીંયા શું કરવાનું છે સાચાની નિશાની આ શું છે છત્રી તો અહીં આપણે શું લખવાનું છે છત્રી હવે ત્રણ નંબરના ખાનામાં શું છે નોટબુક તો અહીં આપણે લખવાનું છે નોટ નોટબુક તો એ ક્યાં વપરાય આપણે શાળામાં તો અહીંયા સાચાની નિશાની આપવાની છે હવે ચાર નંબરના ખાનામાં શું છે ફૂલદાની તો અહીં લખવાનું છે ફૂલદાની હવે પાંચમા નંબરના ખાનામાં શું છે બેન્ચ તો બેન્ચ આપણે ક્યાં જોઈ છે શાળામાં તો અહીંયા સાચાની નિશાની હવે છઠ્ઠા નંબરના ખાનામાં શું છે ડોલ તો અહીંયા શું છે આપણે ડોલ એવી જ રીતે સાતમા નંબરના ખાનામાં શું છે ચોક તો અહીંયા આપણે શું લખીશું ચોક તો ચોક ક્યાં વપરાય શાળામાં તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું હવે આ શું છે બ્લેકબોર્ડ બ્લેક બોર્ડ તો ક્યાં વપરાય છે બ્લેક બોર્ડ સાળામાં તો અહીંયા સાચાની નિશાની આ શું છે કાંસકો કાંસકો આ શું છે દસમા નંબરના ખાલી જગ્યામાં લેમ્પ હવે આ અગિયારના નંબરના ખાનામાં શું છે ટેબલ ટેબલ આપણે ક્યાં હોય છે સાડામાં તો અહીંયા સાચાની નિશાની હવે બારમા નંબરના ખાનામાં શું છે ખુરશી ખુરશી પણ ક્યાં હોય સાડામાં હોય ને તો ત્યાં પણ આપણે સાચાની નિશાની કરીશું તો વિદ્યાર્થી મિત્રો હવે પેજ નંબર ચાલીસ ઉપર જોઈશું પ્રશ્ન બે અહીં કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો અને તમે જે વસ્તુ વડે રમત રમતા હો તેની પાસે સાચાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી આપણે બોક્સમાં પણ પસંદ ખાલી જગ્યા પસંદ કરીને નામ લખવાના છે અને જે વસ્તુ વડે આપણે રમતા હોય તેની પાસે શું કરવાનું છે સાચાની નિશાની તો અહીંયા પણ નામ આપેલા છે કપ ભમરડો ફુગ્ગો ઘડિયાળ ટેલિવિઝન ઢીંગલી પંખો વિડીયો ગેમ લોકોટીઓ તાળો બોલ બેટ અને કેરમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પણ રમતા હોય તે ત્યાં રમવાની વસ્તુ પર આપણે પણ સાચાની નિશાની કરતા જઈશું તો ચાલો હવે જોઈશું એક નંબરના ખાનામાં શું છે આ શું છે પંખો તો અહીંયા શું લખીશું આપણે પંખો બરાબર છે હવે બીજા નંબરના ખાનામાં શું છે બેલ બોલ બોલ સોરી બોલ બેટ બોલ બેટ તો એ રમવાની વસ્તુ છે તો આપણે ત્યાં શું કરીશું સાચું ત્રીજા નંબરના ખાનામાં શું છે ઘડિયાળ તો અહીંયા આપણે શું લખીશું ઘડિયાળ હવે ચોથા નંબરના ખાનામાં શું છે કેરમ તો આપણે અહીંયા શું લખીશું કેરમ હવે પાંચમા નંબરના ખાનામાં શું છે કપ તો આપણે કેરમ રમીએ છીએ તો અહીંયા સાચાની નિશાની કરીશું કપ હવે છઠ્ઠા નંબરના ખાનામાં શું છે વિડીયો ગેમ તે પણ આપણે શું કરીએ છીએ એ રમવાની વસ્તુ છે તો ત્યાં પણ આપણે શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે હવે આ શું છે ટીવી ટેલિવિઝન ટીવી એટલે ટેલિવિઝન હવે આ શું છે લખોટીઓ તો લખોટીઓ પણ કેવી છે રમવાની વસ્તુઓ છે તો એ પણ આપણે ત્યાં શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે હવે આઠમા નંબરના ખાનામાં શું છે ભમરડો તો ભમરડો પણ કેવી છે રમવાની વસ્તુ છે ત્યાં પણ શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે દસમા નંબરના ખાનામાં શું છે ફુગ્ગો ફુગ્ગો એ પણ શું છે રમવાની વસ્તુ છે તો ત્યાં પણ સાચું કરીશું અગિયારમાં નંબરના ખાનામાં શું છે ઢીંગલી ઢીંગલી પણ કેવું છે રમવાની વસ્તુ તો ત્યાં પણ આપણે શું કરીશું સાચાની નિશાની બારમાં નંબરના ખાનામાં શું છે તાળું તો અહીં આપણે શું લખીશું તાળું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે અહીં કેટલીક વસ્તુના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યાઓમાં લખો અને તમે જે વસ્તુ વડે રમતા હો તેની પાસે સાચાની નિશાન કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે તે ચિત્ર ઓળખી અને આપણે એ તે વસ્તુને બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યાએ પૂરવાની છે અને જે વસ્તુ તમે રમતા હો તેની પાસે સાચાની નિશાની કરવાની છે તો અહીં કેટલીક વસ્તુઓ આપેલી છે કપ બમડો ફૂગો ઘડિયાળ ટેલિવિઝન ઢીંગલી પંખો વિડીયો ગેમ લકોટીઓ બોલ બેટ કેરમ તો અહીંયા ચિત્રો આપેલા છે તો સાનું ચિત્ર છે પંખાનું તો અહીંયા આપણે એક નંબરના ખાનામાં શું લખીશું પંખો હવે બે નંબરના ખાનામાં શું છે બોલ બેટ તે રમવાની વસ્તુ છે તો અહીંયા પણ આપણે શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે આ શું છે ત્રણ નંબરના ખાલી જગ્યામાં ઘડિયાળ છે ઘડિયાળ શું કહેવાય ઘડિયાળ તે પણ આપણે અહીંયા લખવાની છે ચાર નંબરના ખાનામાં શું છે આ કેરમ તો અહીંયા કેરમ લખવાનું છે રમવાની વસ્તુ છે તે આપણે રમીએ છીએ તો અહીંયા સાચાની નિશાની કરવાની છે પાંચમા નંબરના ખાનામાં શું છે કપ તો અહીં કપ લખવાનું છે આ શું છે છ નંબરના ખાનામાં વિડીયો ગેમ તો અહીં વિડીયો ગેમ લખવાની છે રમવાની વસ્તુ છે એ અહીં સાચાની નિશાની કરીશું સાત નંબરના ખાનામાં શું છે ટેલિવિઝન ટીવી પણ કહેવાય ને ટેલિવિઝન આઠમા નંબરના ખાનામાં શું છે લખોટીઓ એ પણ રમવાની વસ્તુ છે તો આપણે એ શું કરીશું સાચાની નિશાની કરીશું નવ નંબરના ખાનામાં શું છે ભમરડો તો એ પણ રમવાની વસ્તુ છે તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું દસ નંબરનો ફૂકો એ પણ રમવાની વસ્તુ છે તો ત્યાં પણ ફૂંકો અહીંયા લખીશું અને અહીંયા સાચાની નિશાની કરીશું અગિયાર નંબરના ખાનામાં ઢીંગલી છે એ પણ રમવાની વસ્તુ છે તે અહીંયા પણ આપણે સાચું કરીશું બાર નંબરના ખાનામાં શું છે તાળો તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાનમાં પેજ નંબર ઓગણચાલીસ અને ચાલીસ તમારે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં પૂરવાનું રહેશે થેન્ક યુ